नमस्कार, बीटीवी न्यूज में हूं छू आपनी साथे हिरल मेहता। अमेरिका में प्रवेशता गुजराती परिवार मृत्यु मामले खुलासो थयो छे। वडासण गामना एजेंट मार्फत केनेडा गयो हतो एक परिवार। सचिन बिहोल नामना एजेंट मार्फते केनेडा गयो हतो आ परिवार। परिवार मृत्यु बाद एजेंट भूगर्भ में उतरी गयो छे। अमेरिका में गैरकायदे प्रवेशता 8 लोगों मृत्यु थया छे। मृतकों में विजापुर माणिकपुर परिवार 4 सभ्यों शामिल छे। प्रवीण चौधरी, दक्षा चौधरी, विधि चौधरी अने मीत चौधरी नु मृत्यु थयु छे। मृतकों केनेडा थी होड़ी मार्फते जता हता अमेरिका। प्रवीण चौधरी नु मृत्यु अंगे परिवार नु निवेदन सामे आव्यु। प्रवीण चौधरी ना भाई जसु चौधरी नु निवेदन सामे आव्यु। मारो भाई विजिटर वीजा उपर परिवार साथे केनेडा गयो हतो। 60 दिवस पहला महेसाणा थी केनेडा गया हता। गईकाले समाचार मळ्या बाद मारा भाई नो संपर्क करवानो प्रयास कर्यो हतो। ब्रधर बे महीना थया ए विजिटर वीजा में फरवा गया था केनेडा। तो 15 दिवस पहला मारो कॉन्टेक्ट थयो तो एमना जोड़े एटले केनेडा जता। पछी परम दिवसे गई काले सवारे अमने न्यूज मळ्या कि भाई आवा 4 माणस इंडियन नदी में कंईक डूबी गया छे। एटले अमे एमने फोन करवानो प्रयत्न कर्यो तो एमनो फोन बंद आवतो हतो। त्यां सुधी तो अमने खबर ज नहोती कि एमनी डेड बॉडी हशे कि एमना एमनुं थयुं हशे एवुं। જ્યારે મીડિયામાં સમાચાર આવ્યા અને અમારા જે ત્યાં સમાજના ઘણા લોકો રહેતા હોય એમાં એમના જે વોટ્સએપ ઉપર નામ ફરતા થયા એટલે અમને ખબર પડી કે કદાચ એ જ હશે। અને આજે સવારે જ્યારે અહીંયા ડિક્લેર એમના નામ થયા ત્યારે અમને ખબર પડી કે આ અમારો જ પરિવાર છે। આ બનાવ અમારા પ્રવીણભાઈ વિઝિટર વિઝા ઉપર કેનેડા ફરવા ગયા હતા, લીગલી હતા। હવે કેનેડા ગયા પછી એમને કેવી રીતે અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કર્યો એ અમને કોઈ જાણ નથી। પણ જ્યારે મીડિયામાં જોયું એટલે અમે સગા તરીકે આશ્વાસન માટે અહીંયા આવ્યા। પણ જે કંઈ બની છે દુઃખદ ઘટના છે અને બહુ ખરાબ વસ્તુ બની છે। આ ઘટનાને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એ ટાઈપની ઘટના નથી। ખૂબ જ ગામમાં અને ચૌધરી સમાજમાં શોકની લાગણી છે। આજુબાજુના ગામોમાં પણ શોકની લાગણી છે અને આ બાબત બહુ ગંભીર દુઃખદ આઘાતજનક બનાવ અને ઘટના છે। મોટી મોટી બધા વાતો કરતા હોય છે કે આ વિકસિત દેશોના પ્રગતિ કરતા દેશો, અહીંયા કાંકરિયાના તળાવમાં પણ આવી રીતે કોઈ ડૂબીને મળી ગયું હોય એવા કોઈ સમાચાર નથી। પરંતુ આખો પરિવાર કેનેડા પ્રવાસમાં ગયો હોય અને ત્યાંના તળાવમાં ડૂબીને મરી જાય અને મર્યા પછી એમની ડેડ બોડી ક્યારે મળશે, કેવી રીતે મળશે, કોણ સંકલન કરશે, રવિવાર હોય એટલે જિલ્લાના કલેક્ટર ફોન ઉપાડતા ના હોય। આરડીસીને કહ્યું છે પ્રયત્નો કરશું પરંતુ ક્યારે ડેડ બોડી અમારા સુધી પહોંચશે એ આજે પ્રશ્નચિહ્ન હોય। આપણે આપણા દેશની નાગરિકોની સલામતી અને એમની જરૂર પડે તો ડેડ બોડી એમના ઘર સુધી પહોંચે એના પ્રયત્નો સરકારી તંત્રો કરવા જોઈએ। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા કમલેશ લાઈવ જોડાઈ ગયા છે। કમલેશ, જણાવશો કે વિદેશ જવાની ખેલછાળ અમુક લોકોમાં એટલી બધી હોય છે કે ક્યારેક જીવનું જોખમ પણ ઉભું થતું હોય છે, જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ને એવી જ કંઈક ઘટના અહીંયા બની છે। જે રીતે લોકોને વિદેશ જવાની ગિલસામાં જે અકસ્માતે મોતને ભેટવાના જે બનાવો બની રહ્યા છે અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો થોડા સમય પૂર્વે કલોલના ઢીંગુચાનો પરિવાર આ જ પ્રકારે મોતને ભેટ્યો હતો। ત્યારે હવે વિજાપુર તાલુકાના માણેકપુરા ડાબલા ગામના પરિવાર પણ કેનેડા વિઝિટર વિઝા ઉપર ગયો હતો અને ત્યાંથી બોટ મારફતે અમેરિકા તરફ જતા બોટ પલટી જતા 4 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે। આમ વિદેશ જવાની ગિલસામાં એક નિર્દોષ પરિવાર મોતને ભેટવું પડ્યું છે, 4 લોકોના મોત થયા છે। અહીં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો માણેકપુર ડાબલા ગામે ઉપડ્યા છે અને આપણી સાથે છે અર્બુદા સેના મહેસાણા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ ચૌધરી। રાજુભાઈ, આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? આ ઘટનાથી સમસ્ત ચૌધરી સમાજ ઘેરા શોકની લાગણીમાં પ્રસર્યો છે। આ ઘટનાને ખૂબ જ દુઃખ થયું છે સમસ્ત સમાજમાં અને આ પરિવારના મૃત્યુથી આ પરિવાર ઉપર મોટી આફત આવી રહી છે, તેથી આ સમાજ ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે અને આપના માધ્યમથી વર્તમાન સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે અમારા સ્નેહીજનોનો મૃતદેહ આપના માધ્યમથી અમારા વતનમાં મળે તો અમે છેલ્લા એમના અંતિમ દર્શન કરી શકીએ અને અમારા ગામો એમના અંતિમ સંસ્કાર કરી અને એની
સંસ્કૃતિ વિધિ પ્રમાણે વિધિ કરીને અમે અમે અંતિમ દર્શન કરી અંતિમ વિધિ કરી શકીએ. આ પરિવાર 60 દિવસ પૂર્વે કેનેડા ગયો હતો, કોના મારફતે ગયો હતો, કયા એજન્ટ મારફતે ગયો હતો, કોઈ જાણકારી મળી? હવે અહીંયાથી તો એમને વિઝિટર વિઝા કાયદેસર મર્યાદા કેનેડાના, પછી ત્યાંથી એમને કોના મારફતે કર્યું શું કર્યું એ અહીંયા અમે કોઈ સ્નેહીજનો એ વિશે કોઈ અમારી પાસે માહિતી નથી. કેનેડા સુધી તો એમના વિઝિટરના કાયદેસર વિઝા હતા, 2 મહિના અગાઉ 2 ફેબ્રુઆરી અહીંયાથી ગયા હતા. પરિવારજનોની શું માંગ છે? અમે પરિવારજનોની હવે એક જ માંગ છે કે અમને આ મૃતદેહ મળી રહે, કોઈ પણ રીતે અમારા વતનમાં મૃતદેહ મળી રહે તો એમના અમે અંતિમ દર્શન કરીને અંતિમ વિધિ અમારા ગામમાં અમે કરી શકીએ. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે પરિવાર ગયો હતો એ સચિન રિહોલ નામના એક એજન્ટ મારફતે કેનેડા સુધી પહોંચ્યો હતો અને ₹56 લાખમાં કેનેડા સુધીનો સોદો નક્કી થયો હોવાની હાલ પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. જો કે કેનેડા સુધી આ પરિવાર લીગલ રીતે ગયો હતો અને કેનેડાથી હવે અમેરિકા કયા એજન્ટ મારફતે જવાનો પ્રયત્ન થયો તે વિગત હજુ સુધી પ્રાપ્ત નથી થઈ શકી. અલબત્ત પરિવારજનોની માગણી છે કે જે મૃતદેહ છે તેમને પરિવારને સોંપવામાં આવે અને ભારત લાવવામાં આવે જેથી કરીને જે તેમના સ્વજનો છે પરિવારના જે ડેડ બોડી છે તેના અંતિમ દર્શન કરી શકે. જી બિલકુલ કમલેશ, તમામ માહિતી બદલ આપનો આભાર. અમેરિકા